વડોદરા શહેરમાં દર વર્ષે મેરેથોન નું આયોજન થાય છે આ વર્ષે વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં દર વર્ષે આયોજન થાય છે જેમાં દેશ વિદેશના દોડવીરો પણ ભાગ લે છે જોકે ચાલુ વર્ષે કોવિડને ધ્યાનમાં લઈ વર્ચ્યુઅલ દોડનું આયોજન કરવામાં આવ્યું છે જેનો સમય તારીખ 4 થી દસ જાન્યુઆરીનો રહેશે આ અંગે મેરેથોનના આયોજકોએ તેજલ અમીને માહિતી આપી હતી કોવિડની મહામારી અત્યારનું આપણું વર્ચ્યુઅલ અને ડિજિટલ જીવન અને પોતાના સ્વાસ્થ્યનો વધતો મહત્ત્વ ખાસ કરીને કોવિડની મહામારીથી બચવા માટેનો આ ત્રણ વસ્તુઓને ધ્યાનમાં રાખી આ વર્ષે વડોદરા મેરેથોને એમજીવીએમ જીવીએમ વર્ચ્યુઅલ રનનું આયોજન કર્યું છે જાન્યુઆરી બે હજાર એકવીસની તારીખ ચારથી દસના અઠવાડિયામાં આ રનનું આયોજન થશે આપ સૌને આ રનમાં પાર્ટિસિપેટ કરવા માટે અમારા તરફથી એક ખૂબ હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ વડોદરા મેરેથોનની વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી એપ ડાઉનલોડ કરી અને પોતાની અંગત દોડ પોતાના સ્થળે પોતાના ઘરની પાસે કે પ્રાઇવેટ કોઈ બી કોવિડના સોશિયલ ડિસ્ટન્સિંગ અને બીજા પ્રોટોકોલ પ્રોટોકોલનો કોઈ બી રૂલનો ભંગ કર્યા વગર આ દોડમાં આપણે ભાગ લેવાનો છે આ વખતે વોકર્સની અને સિનિયર સિટીઝનની કેટેગરી પણ એડ કરવામાં આવી છે તો આવો આપણે વડોદરા મેરેથોનની વેબસાઇટ ઉપર જઈ રજિસ્ટર કરીએ વડોદરા મેરેથોનની વેબસાઇટ ઉપર ડબલ્યુ 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 ડોટ વડોદરા મેરેથોન ડોટ કોમ ઉપર જઈને અને આપણે પોતાનું એક લક્ષ્ય બાંધીએ પાંચ કિલોમીટર દસ કિલોમીટર જેટલા બે કિલોમીટર ચાલવું દિવ્યાંગ કેટેગરી આપણી સ્ટુડન્ટ કેટેગરી સ્કૂલ અને કોલેજના જવાનની કેટેગરીનું રજીસ્ટ્રેશન ફ્રી છે ચાલો આ વખતે હું પણ દસ કિલોમીટર દોડવાની છું આપ સૌ જોડાઓ જેને કોઈ દિવસ દોડ્યા નથી કે ચાલ્યા નથી બે કિલોમીટરનો કે પાંચ કિલોમીટરનો સંકલ્પ કરી હજી મહિનો છે તૈયારી કરીએ સ્વાસ્થ્ય સુધારીએ વડોદરા એમજીવીએમ એમ વર્ચ્યુઅલ રેનમાં